હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સેમેસ્ટર 5થી 8માં, ડિપ્લોમા આર્કિટેક્ચરમાં સેમેસ્ટર 4થી 6માં, ડિપ્લોમા વોકેશનમાં સેમેસ્ટર 4થી 6માં જે પણ વિદ્યાર્થીને કોઈ બેકલોગ હોય તો આ એક્ઝામ ફોર્મ વિન્ટર 2021 એક્ઝામિનેશન માટેના તારીખ 14/10/2021થી શરૂ થઈ રહ્યા છે. તેથી જો કોઈ વિદ્યાર્થી અહીં દર્શાવેલ કોર્સમાં તથા અહીં દર્શાવેલ સેમેસ્ટરમાં હાલમાં કોઈ બેકલોગ હોય અને રેમિડિયલ એક્ઝામ આપવાની હોય તો આ એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે. તમારું એક્ઝામ ફોર્મ ભરવા માટે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. એક્ઝામ ફોર્મ ભરવા માટે જે પણ ઇન્સ્ટ્રક્શન જીટીયુ દ્વારા આપેલ છે તે તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. નિયત સમય મર્યાદામાં તમારે તમારું એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે. એક્ઝામ ફોર્મને લગતી કોઈપણ માહિતી મેળવવા માટે તમે તમારી સંસ્થાના જીટીયુ કોઓર્ડિનેટરનો સંપર્ક કરી શકો છો. એક્ઝામ ફોર્મ ભરતી વખતે તમારું નામ, એનરોલમેન્ટ નંબર, સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નેમ અને અન્ય કોઈ વિગતોમાં કોઈ ભૂલ છે કે નહીં તે ચેક કરી લેવી. જો ભૂલ જણાય તો તમારી સંસ્થામાં તાત્કાલિક જાણ કરવો. જ્યારે તમે ઓનલાઈન ફીસ પે કરો ત્યારે સાઇટ રિફ્રેશ થાય તેના માટે 5 થી 10 સેકન્ડ રાહ જોવી અને બેક બટન દબાવવું નહીં જ્યાં સુધી સાઇટ રિફ્રેશ ના થઈ જાય. આમ કરવા છતાં પણ જો તમારા પૈસા કપાઈ જાય અને એક્ઝામ ફોર્મની ફી ભરવાની બાકી બતાવે તો તમારે ફરી પાછું એક્ઝામ ફી 24 કલાક સુધી રાહ જોયા બાદ ફરી પાછી ભરવા માટે પ્રયત્ન કરવો. જો તમારી ફીસ એક કરતાં વધુ વખત કપાઈ જાય તો આ ઈમેલ આઈડી ઉપર મેલ કરીને જાણ કરવી. જનરલી 30 દિવસમાં તમારી ફીસ તમારા ખાતામાં રિફંડ થઈ જાય છે. આ કોલમમાં અલગ અલગ કોર્સ આપેલ છે જેને લાગુ પડે છે. આ કોલમમાં અલગ અલગ સેમેસ્ટર છે જેને લાગુ પડે છે. આ કોલમમાં એક્ઝામ ફોર્મ કયા વિદ્યાર્થીઓએ ભરવાનું છે તે આપેલ છે. અહીં રેમિડિયલ પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓને લાગુ પડે છે. તારીખ 14/10/2021થી 22/10/2021 સુધીમાં દરેક વિદ્યાર્થી એક્ઝામ ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે અને આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીને કોઈ પેનલ્ટી પણ લાગશે નહીં. તારીખ 23/10/2021 અને 24/10/2021ના રોજ જો કોઈ વિદ્યાર્થી એક્ઝામ ફોર્મ ભરશે તો તેને એક્ઝામ ફી ઉપરાંત ₹500 પેનલ્ટી ભરવાની રહેશે. તારીખ 25/10/2021 અને 26/10/2021ના રોજ જો કોઈ વિદ્યાર્થી એક્ઝામ ફોર્મ ભરશે તો તેને એક્ઝામ ફી ઉપરાંત ₹1000 પેનલ્ટી ભરવાની રહેશે. તારીખ 27/10/2021 અને એક્ઝામ સેમેસ્ટરની શરૂ થાય તેના 7 દિવસ પહેલા જો કોઈ વિદ્યાર્થીને એક્ઝામ ફોર્મ ભરશે તો તેને એક્ઝામ ફી ઉપરાંત ₹2000 પેનલ્ટી ભરવાની રહેશે. એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવું તે હવે આપણે સમજી લઈએ. સૌપ્રથમ www.student.gtu.ac.in વેબસાઇટ ઉપર જઈને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ અને કેપ્ચા કોડની મદદથી તમારે લોગિન થવાનું રહેશે. ડેશબોર્ડ પર તમને તમારી માહિતી લખેલ દેખાશે. ડાબી બાજુ અલગ અલગ વિકલ્પ આપેલ હશે તેમાંથી તમારે એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. ફરી પાછું એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જેટલા વિષયમાં એક્ઝામ આપવા માંગતા હોય તેટલા વિષય તમારે ચેકબોક્સની મદદથી ક્લિક કરવાના રહેશે. ત્યારબાદ પે ફીસ પર ક્લિક કરવાનું રહેશે. તમારી પેમેન્ટની દરેક વિગતો એકવાર વાંચી લેવી, ત્યારબાદ પે નાઉ ઉપર ક્લિક કરો. તમે કોઈપણ પેમેન્ટ પસંદ કરી તેની મદદથી તમારું ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. સાઇટને રિફ્રેશ થવા માટે 10 થી 15 સેકન્ડનો સમય આપો, ત્યારબાદ ઓટોમેટિક આ પેજ ઉપર તમે આવી જશો. તમે તમારા પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકો છો. ફરી પાછું એક્ઝામ ફોર્મ પર ક્લિક કરી તમારું એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરી નાખો. તમે જે જીટીયુ એક્ઝામ ફી ભરેલ હોય તે અને જીટીયુ રેફરન્સ નંબર પોર્ટલ ઉપર 2 દિવસમાં પ્રોસેસિંગ થઈ ગયા બાદ દેખાશે અને ત્યારબાદ તમારું એક્ઝામ ફોર્મ પોર્ટલ ઉપર દેખાશે. તેથી એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરવા માટે 2 દિવસ પછી પ્રયાસ કરવો. જ્યારે હોલ ટિકિટ આવી જશે ત્યારે તમે થિયરી હોલ ટિકિટ ઉપર ક્લિક કરીને તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. જીટીયુ ટાઈમ ટેબલ આવ્યા પછી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવશે કે એક્ઝામ કઈ રીતે અને કયા મોડમાં લેવામાં આવશે, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.